નડિયાદ નગરપાલિકાની હાલની વસ્તી મહાનગરપાલિકા બનવા માટે સક્ષમ છે ત્યારે રાજ્ય સરકારે આજે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત નડિયાદના તમામ નાગરિકોએ સરકારની ભેટ સમાન લાગણી સમજી લોકો દ્વારા આ જાહેરાતને વધાવી લેવામાં આવી છે. અત્યારે જાહેરાત થઈ છે કે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી છે, તો એ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, સી આર પાટીલ સાહેબ અને ખાસ કરીને અમારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ અને જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તારીખ 28 ફેબ્રુઆરી 2024 રોજ વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓની ચર્ચા જવાબમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદાર સાહેબની આગેવાનીની આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી છે, એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બેન, એવું લાગે છે કે નડિયાદ નગરપાલિકાથી હવે મહાનગરપાલિકા હવે વિકાસના કામોમાં વધારો પણ થશે? હા, હવે વિકાસના કામોમાં ચોક્કસ વધારો થશે. મહાનગરપાલિકા બની છે તો બધાની જે આશા હતી હવે પૂર્ણ થઈ છે અને હવે જે વિકાસના વધારેમાં વધારે કામો થશે.